संजीवनी नमस्कार दर्शक मित्रों, जय गणेश। हूँ छु जयेश। आजना दिवस नु पंचांग केवु रहेशे? आजे जे लोकोनो जन्मदिवस छे, जेमनी लग्न तिथि छे, ए लोकोनो दिवस अने वर्ष केवु रहेशे? साथे साथे 12 राशिना जातकोनो दिवस केवो रहेशे? आ तमाम जानकारी आपवा माटे मारी साथे जोडाया छे आचार्य श्री, ज्योतिष आचार्य श्री डॉक्टर महेन्द्रभाई पंड्या। महेन्द्रभाई, आपनो खूब खूब स्वागत छे। धन्यवाद। મહેન્દ્રભાઈ, શરૂઆત કરીએ આજના પંચાંગથી, આજનું પંચાંગ કેવું રહેશે? શ્રી ગણેશાય નમઃ। ભક્તાર્તી નાશન પરાય ગણેશ્વરાય સર્વેશ્વરાય સુભદાય સુરેશ્વરાય વિદ્યાધરાય વિકટાય ચ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે। ભગવાન શ્રી ગણેશજીના ચરણોમાં વંદન કરી ભવિષ્ય દર્શનમાં શરૂઆત કરીએ પંચાંગથી। મિત્રો, 17 તારીખ માર્ચ 2021 આજે બુધવાર છે। तो पंचांग जो है तो फागण महीना शुक्ल पक्ष की आज चतुर्थी कहता विनायक चौथ है। सवार में 7:29 सुधी अश्विनी नक्षत्र पूरु थयु, अत्यारे चाली रह्यु छे, ते भरणी नक्षत्र है। इंद्र नाम नो योग से 8:57 सुधी, और त्यारबाद 9 वाग्या थी वैधृति योग की शुरूआत थशे। सवार में 10:11 सुधी वणिजकरण से, त्यारबाद शुरूआत थशे विष्टि कहता भद्राणी। मेष राशि नो चंद्रमा अलय अक्षर छे, वा मेष राशि वाला जातकों माटे दिवस आज मंगलमय रहेशे। जे कोई जातकों जन्म थाय मेष राशि कहता अलय अक्षर पर नाम राखवानुं रहेशे। एकंदरे आज नो दिवस आ प्रमाणेनो छे। वैधृति योग में जेनो जन्म थयो होय एवा बाळको माटे आज पूजा विधि माटेनो श्रेष्ठ समय छे, अथवा तो वैधृति योग में जेनो जन्म थयो होय एने भगवान महादेवजीनी पूजा आज दिवस माटे करे तो एना माटे खूब श्रेष्ठत्व आपशे। जय गणेश। महेन्द्रभाई, जे लोकोनो आज जन्मदिवस छे, जे लोकोनी लग्ननी तिथि छे, ए लोकोनो दिवस वर्ष केवो रहेशे? लग्न तिथि अने जन्म तारीख आ बन्ने वस्तु एवी छे के जीवन में नवा नवा पड़ाव, नवा नवा उतार, नवा नवा चढ़ाव देखाड़ती होय छे। पण आजे 17/3 जेनी जन्म तारीख छे, तमाम दर्शक मित्रों ने हृदय थी हार्दिक शुभकामनाओ। आपनु वर्ष मंगलमय प्रदान थाय, भगवान श्री गणेशजी ना चरणों में तो प्रार्थना करिए कि निर्विघ्न संसार बने, कार्यक्षेत्र में निर्विघ्नतापूर्ण वातावरण निर्माण थाय, पारिवारिक जीवन की अंदर क्लेश मुक्त वातावरण बने, અને જે કંઈ કાર્ય કરવા આપણે ઈચ્છતા હોઈએ મનોકામનાઓની પૂર્તિ માટે ભગવાન આપણને યોગ્ય અવસર આપે અને સખત પુરુષાર્થ દ્વારા એ પ્રબળતાને પ્રાપ્ત કરીએ એવા ભગવાન શ્રીના ચરણોમાં વંદન કરીએ। મિત્રો, આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠત્વ આપશે, એનું કારણ છે કે સામાન્ય રીતે આ તારીખમાં જન્મેલા જાતકો મોટાભાગે પરાક્રમી જોવા મળે છે। એને બેસવું ઓછું ગમે, કામ કરવું વધારે ગમે, પણ છતાંય કામ એવી જગ્યાએ કરશે કે જ્યાં એને મજા આવતી હોય। કારણ કે મજા ના આવતી હોય ત્યાં ગમે એવું સારું કામ હોય છતાં આવા વ્યક્તિઓ છોડી દેતા હોય છે। ઉત્સાહી ખરા, નિરુત્સાહી નથી, પણ ઉત્સાહ ત્યાં જ પ્રગટ કરતા હોય છે કે જ્યાં એની જરૂરિયાત હોય। તો મિત્રો, તમારા માટે આગામી વર્ષ ખૂબ શ્રેષ્ઠ રહેશે। વિદ્યાર્થી અવસ્થામાં આપ છો, સારી વિદ્યા પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરી રહ્યા છો, નજીકના સમયમાં કોઈ સારી પરીક્ષાઓ આપવાની છે, અથવા તો નોકરી માટે કોઈ સારી પરીક્ષાઓ આપવાની છે અથવા ઇન્ટરવ્યુ આપવાના છે, તો આવા વિદ્યાર્થીઓ માટે અને નોકરી ઇચ્છુક જે યુવાનો છે એમના માટે, યુવતીઓ છે એમના માટે આગામી વર્ષ ખૂબ શ્રેષ્ઠ રહેશે। એમાં ખાસ કરી એપ્રિલ મહિનાના અંતભાગથી શરૂ કરો અને મે અને જૂન મહિના સુધીનો સમય તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠત્વ પ્રદાન કરશે। મતલબ કે જે કઈ મનોકામનાઓ સેવેલી હશે મહેનત દ્વારા એને પૂર્ણ કરી શકશો। જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિના પછીનો જે ગાળો જે છે થોડોક તમારે મહેનતવાળો રહેશે, વધારે મહેનત કરીએ સારી સફળતા મેળવે, અને છતાંય પ્રયત્ન કદાચ થોડાક ઓછા પડે એવું લાગ્યા કરે આપણને, પણ તો પ્રયત્ન વધારે દેવાના રહેશે, પણ એકંદરે આગામી વર્ષ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે। ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિ હોય, ખાસ કરી તમે કોઈ એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, મશીનરી સાથે સંકળાયેલા છો, ઓઇલ ખાણ ખનિજ સાથે સંકળાયેલા છો, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અથવા તો જમીન મકાન અને મિલકતને લગતા, શાકભાજીને લગતા, અથવા તો જમીનમાંથી ઉત્પન્ન થતી કોઈ વસ્તુ હોય, ખાણ ખનિજની સાથે સાથે કદાચ માનો કે કોઈ પણ એવા વ્હીકલ કે ટ્રેક્ટર કેવા જે ખેતીને ઉપયોગી થતા હોય ત્યાં, આવી બધી બાબતોમાં કામ કરવાવાળા વર્ગને આગામી વર્ષ દરમિયાન ખૂબ જ સારી સફળતા મળશે જેની આજે જન્મ તારીખ છે। બૌદ્ધિક ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓને મહેનતનું પ્રમાણ વધશે, મનથી કામ કરવાવાળા, બુદ્ધિથી કામ કરવાવાળા બૌદ્ધિક લોકો માટે પણ કદાચ થોડુંક આ વર્ષ થોડુંક તકલીફવાળું એટલા માટે જણાય છે કે જયારે ઈચ્છાઓ પૂર્ણ ન થાય ત્યારે વ્યક્તિ પરેશાન બનતો હોય છે। આવી પરેશાની કદાચ થોડી ઘણી રહેશે, પણ છતાંય પુરુષાર્થ દ્વારા પ્રારબ્ધને પ્રબળ બનાવી શકાશે, આવા નિર્ણયો આ વર્ષ દરમિયાન તમે લઈ શકશો। ઘર લેવાનું હોય, જમીન મકાન મિલકત લેવાની હોય, કોઈ વાહન ખરીદવાનું હોય, કોઈ પણ જગ્યાએ આગળ વધવાનું હોય, નોકરી માટેના સારા પ્રયત્નો કરવાના હોય, નોકરિયાત વર્ગ જ્યાં કામ કરી રહ્યો ત્યાંથી તરક્કી કરતા ઉન્નતિ કરવાની હોય, પ્રગતિની સાથે સાથે કદાચ સ્થળાંતરના યોગ પણ બનતા હોય, અથવા તો ઉપરી અધિકારી વર્ગની મીઠી નજર પ્રાપ્ત થાય અને એના કારણે પ્રમોશનની ઉજળી તકો મળતી હોય, તો આગામી વર્ષ દરમિયાન આ બધું થશે। કોર્ટ કચેરીને લગતા કોઈપણ પ્રકારના કામકાજ હોય તો સાચવીને કામકાજ કરવું પડશે, સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહેવું પડશે અને કાર્યક્ષેત્રમાં ઉન્નતિ માટે મહેનત કરવી પડશે। આટલું કરશો તો આગામી વર્ષ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે। હવે આજે જેની મેરેજ એનિવર્સરી છે, મતલબ કે આજે જેની લગ્ન તિથિ છે,
तो लग्न तिथि अंदर आज जो लग्न तिथि हो तो मतलब समझ लो तुम्हारा आगामी वर्ष दरमियान सारा में सारा परिणामों तुमने प्राप्त होते तो कया कया परिणामों प्राप्त थे घना समय थी मानो कदाच धन प्राप्ति प्रयत्न कर परिवार ने खुश रखवा प्रयत्न करता हो कदाच एम सफलता न मिली हो तो आ वर्ष दरमियान कदाच मने लगे सारू धन प्राप्त थे द्वारा सफलता की प्राप्ति थे पर कोरोना अटके तो नहीं तो पाछा घरे ना घरे कारण आ ग्रहों तो बधा त्यां सुधी ज काम करता होय छे ज्यां सुधी भौतिक वातावरण आपणा माटे अनुकूल न बने अने भौतिक वातावरण त्यारे अनुकूल बनतु होय छे ज्यारे भगवान अनुकूल बने जगन्नाथ आपणने तो अहींया आ महामारीना समयनी अंदर पण कंईक सारू प्राप्त करवानी तको तमने प्राप्त थशे तो एनो तमे योग्य अवसर लई लेजो उपयोग करी लेजो सफलता मळशे दाम्पत्यनी सुखाकारी माटे पण सारा प्रयत्नो करी सफलता मळशे संतानो कदाच न होय एवा दंपति ने सारा संतानो प्राप्त थाय घरनी अंदर नवी वहु लावानी होय अथवा तो दीकरीने परणावानी होय तो पण तमारी कदाच आ वर्ष दरमियान तमारी जे भार छे थोड़ो हळवो थाय तेवा पण योग बनी रह्या छे परदेश संतानो ने मोकलवाना होय भणावा गणावाना होय सारी डिग्री प्राप्त करी सारी नौकरी प्राप्त करावडावानी होय एमा मां बाप तरीके नो तमारो जे रोल छे ए आ वखते तमे सारी रीते भजवी शकशो कारण के भगवान गणपति तमने अनुकूल छे आ वखते भगवान गणेशजी ना आशीर्वाद प्राप्त थाय अने दरेक प्रकारना कार्यमां तमने अनुकूलताओ प्राप्त थशे जय गणेश खूब सरस जानकारी आपी महेन्द्र भाई आपे महेन्द्र भाई आज दिन विशेष केव रहे सामान्य रीते अपने भाई ये बात करिए कि कोईपण कार्य जय आप करता हो त्यारे व्यक्ति जीवन में अमुक अमुक इच्छाओ एवी होय छे के जे ए प्राप्त करवा माटे प्रयत्न करतो रहेतो होय हवे वर्तमान समय नी एक खास जरूरियात वाहन नी है तो घणी वक्त बाल्यकाळ एटले माणस जन्मे ने त्यारथी बापा ने एवुं सुख होय के घर नी अंदर घणा बधा वाहनों पड्या होय उमर लायक थाय त्यां सुधी तो घणी वक्त टीनेज मां पण वाहनो लईने फरता युवानों ने आपणे जोया छे तो अहींया वाहनना योग क्यारे प्राप्त थाय नौकरियात वर्ग घणा समय सुधी बीजानी पाछळ बेसी नौकरी करवा जतो होय कारण के बीजू कोई वाहन एनी पासे सगवड न होय त्यारे रोज ई चिंता एने रहती होय के मारे पण एक पोतानुं वाहन होय तो केवुं वाहन घणी वक्त पोतानी पासे न होवा छतां कुंडळीमां वाहनना योग लख्या मतलब ड्राइवर बनवानो छे बराबर छे बीजानुं वाहन चलावे अने आगळ वधे एनी साथे साथे घणी वक्त एवुं पण बनतुं होय छे के कोईपण माणस इच्छे छे हुं नवुं वाहन लउं सारुं वाहन लउं अने छतां एना भाग्यमां नवुं वाहन लेवामां लेवामां एकाद बे वर्ष निकळी जाय अने पछी तक पैसा तो सारुं एटला बच्या नथी जेना कारणे हुं नवुं वाहन लई शकुं तो आवा समय जूनुं वाहन कूकनुं लउं बराबर तो केवी सफळता मळे मित्रो आ बधी ज वातो आपणे ग्रहोना आधारे ज्यारे टाँकवानी होय त्यारे कुंडळीने जोवी पडशे कुंडळीनी अंदर ग्रहोना आपणे कोईपण वात तमे जोजो के जेनी पासे मांगवानुं होय ते मंगाय मां पासे रोटला अने शाक मंगाय टिफिन मंगाए सारा विचारों मंगाए बुद्धि मंगाए बरोबर ने पिता पासे पैसों मंगाए शू काम के पिता पासे संपत्ति है पिता पासे पैसो है तो पिता अपने पैसों आपे पिता अपने धन आपे पिता अपने संस्कार आपे माता अपने स्नेह आपे माता अपने वात्सल्य आपे बेन अपने हूफ आपे भाई अपने एक प्रीति आपे आ बधी वस्तु अलग अलग परिवार एक है छता अलग वस्तु दरेक पास मांगी सकते एज रीते जन्म कुंडली अंदर बार खाना है बार खाना अंदर प्रथम तो बात करिए कि वाहन नु सुख क्यारे मने प्राप्त थाय तो एना क्यू स्थान जोवानुं रहेशे तो दरेक जैसे सुग्न ज्योतिषी है अनुभवी मानस है इन्हें खबर पड़ जाए कि कुंडली में चौथु स्थान है वाहन नु स्थान है तो वाहन साथ साथ सुख नु स्थान है वाहन साथ साथ मकान मिलकत नु स्थान है विद्या नु पण स्थान मानवामां आवे छे तो आ एक चौथा स्थान ना आधार वाहन ना सुख ने अपने ध्यान में राखी सकिए पण कई रीते जोवाय तो संपत्ति नो कारक ए शुक्र है चौथा स्थान नो कारक बने तो चौथा स्थान नो कारक मतलब कि वाहन नो ये कारक ग्रह है शुक्र है चौथा स्थान में जे कोई ग्रह पड़े हो आपणे कुंडली जोई न सकता होय पर खबर तो पड़े कि चौथु स्थान आपणुं क्यूं छे एमां ग्रह जोई लेवानो तो चौथा स्थान में रहेलो जे ग्रह आपणो होय ए प्रमाणे आपणने वाहन मळे तमे विचार करी लो कि चौथु स्थान मानो कि जेनुं मजबूत होय चौथा स्थानो जे जे वाहनो कारक शुक्र शुक्र कुंडली में मजबूत बनतो होय तो आ व्यक्ति ने नानी उमरे सारू वाहन प्राप्त थाय एनो मतलब कि बंने ग्रहो एने अनुकूल आपे छे कारक जे छे ए पण एने अनुकूलता आपे छे अने साथे साथे चौथा स्थानो पड़ेलो स्वामी पण एने अनुकूलता आपे छे तो एने सारा वाहननी प्राप्ति थाय हवे घणी वखत तमे जो चंद्र अने बुध एवा ग्रहो छे के जे चौथा स्थानने कारकत्व भोगवे छे तो साथे साथे कुंडळीमां चौथा स्थानो स्वामी अथवा चौथा स्थानमां रहेलो ग्रह शुक्र चंद्र अने बुध आटलू जो पावरफुल होय तो आ व्यक्ति धारे एवा सारा वाहनो लई शके अने धारे ए रीते एनो उपयोग करी शके छे घणा व्यक्तिने तमे जोजो के अमुक मेहनत कर्या पछी सफळता मळती होय अमुक व्यक्तिओने मेहनत कर्या पछी पण सफळता नथी मळती होती एनुं मूळ कारण आ छे के घणी वखत तमे आपणे विचार करीए के चोथुं स्थान क्यूं चोथा स्थाननो मालिक क्यो तो ए कुंडळीनी अंदर ज्यारे लग्न जे छे पहेलो भाव कहेवामां आवे छे त्यांथी गणतो जे चोथो भाव छे चोथा भावमां जे ग्रह पड्यो होय ते एना आधारे जोई शकाय छे चौथा भाव नो भाव स्वामी एटले भाव कारक पण जोई शकाय छे भाव नो ईश पण जोई शकाय छे तो भाव भावेश अने भाव कारक आ त्रण ग्रहो ज्यारे पावरफुल होय त्यारे वाहनना सारा सुख मळे घणी वखत चौथा स्थानो मालिक दसमा स्थानमां पड्यो होय त्यारे पिता द्वारा सारा वाहननी प्राप्ति थाय अथवा पिताना पैसा द्वारा वाहन मळे अथवा बापानुं वाहन चलाववा मळे
चौथा स्थानों स्वामी जय चौथा स्थान में रहते हो मतलब त्या प्रभुत्व भोगवत हो उच्चत्व प्राप्त करते हो तरह यह मणस ने सारा फल की प्राप्ति थे। हम तब जोजो मोटा भागे चौथा स्थानी जयरे शनि संसर्ग जो है तरह आवा व्यक्ति ने जूना वाहन लेणू रहे नवा वाहन लेन तो एने फे नहीं जूनू लेव पड़े जे प्रमाणे मकाननी वात करता होय आपणे तो अमुक लोकोने नवा मकानने बांधकाम जेनो नवुं थतुं होय कंस्ट्रक्शनो नवुं चालतुं होय एवा मकाननी अंदर पोते नोंधे अने सारी सफळता मेळवे त्यारे अमुक लोको एवा छे जेने जूना मकान द्वारा ज लेणुं रहेतुं होय हाउसिंगना मकानो द्वारा जूना कोईने वेचाता होय एवा मकानो द्वारा ज लेणुं रहेतुं होय तो आ बधी वस्तुओ कुंडळीना आधारे जोई शकीए छीए। शनि ज्यारे चोथा स्थानने स्पर्श करतो होय चनिश ज्यारे चोथा स्थान पर दृष्टि करतो होय अथवा तो चतुर्थी साथे शनिनी ज्यारे युति जोवा मळे अथवा चौथा स्थान पर एना के प्रकार त्रीजी दसमी के सातमी दृष्टि जयरे शनि पड़ती हो तरह मोटा भागे आवा लोकोने जूना वाहनों योग सारा मळे छे अथवा तो जूनू वाहन जेने सारू लेणे रहे छे। हवे घणी वखत आपणे ट्रांसपोर्टेशन नुं काम करी रह्या छीए चाहे रिक्षा चलावानी होय चाहे बस चलावानी होय चाहे टेम्पो चलावानो होय चाहे लक्झरी चलावानी होय कई पण रीते तो आ समय चौथा स्थानों जो मालिक है ये शुक्र साथ जयरे जोड़ता है तरह आ व्यक्ति मोटा भागे ट्रांसपोर्टेशन में तमने जोवा मळे छे जे लोगों वाहन व्यवहार द्वारा पोतानी आजीविका निर्माण करे एना द्वारा पोते सारू कमाय छे। घणी वखत आ ग्रहो आपणे आ रीते सूचित करता होय छे। घणी वखत चौथा स्थानों मालिक जयरे सातमा स्थान में हो तरह लग्न बाद एने सारा वाहन योग प्राप्त होता है। चौथा स्थानों मालिक जयरे तृतीय स्थान में हो तो मोटा भाई आशीर्वाद द्वारा अथवा मोटा भाई द्वारा सारा वाहन प्राप्त योग बनता हो। चौथा स्थान मालिक जयरे भाग्य स्थान में हो पांचमा स्थान में हो तरह मणस पोते पोता पैसा नाखी वाहन खरीदत होना द्वारा सारा सुख भोगवत हो। घनी वक्त आ बधु ना हो तो शू करव तो ए मतलब यो थे कि वाहन सुख मैं कहू ना मैं कि वाहन सुख होवा छता पैसा ना हो तो शू करव जाए। घनी वक्त तब जोजो कि अपनी पास है नही तो कोकनी साथ आप काम करता हो कोई आप जता हुई अथवा कोई वाहन अपने उपयोग करता हो अथवा कोई वाहन अपने चलावता हो तो आवा समय राहु और शनि जेवा ग्रहों जयरे चौथा स्थानों संसर्ग में आता हो त्यारे मोटा भागे आ वस्तु बनती हो। मित्रों सारा ज्योतिषी पास जयरे जाणवानुं होय त्यारे एक ज वस्तु जाणवी पड़े कि चौथा स्थानों स्वामी चौथा स्थान में रहेलो ग्रह और चौथा स्थानों कारक वाहन कारक शुक्र चौथा स्थानों कारक चंद्र ने बुध कुंडली में जयरे पॉवरफुल हो तरह वाहन युग समय थी पूरा थाय कुंडली में जो सारा योग न हो आखी जिंदगी मेहनत करी छता ढबो ढांस आव वगर रहत नहीं कुंडली आधार आप जी सकिए छे। बिल्कुल महेन्द्र भाई आज ना शुभ अंक शुभ रंग शु हे तनमे मन शिव संकल्प मस्तु सामान्य रीते अंक नी वात करवामां आवे तो शुभत्व ने आपवा वाळो आज ना अंक ए आठ नो अंक छे। आठ ना अंक द्वारा सारा लाभ थाय लीलो रंग होय चाहे मोरपीछ रंग होय आज ना दिवस माटे शुभत्व ने आपवा वाळा रंग छे। मोरपीछ रंग खूब सारो लाभ करावड़ावे आज ना दिवस माटे। सारा समय नी वात करवामां आवे तो बपोरे 3:40 थी शुरू करो અને 5:04 સુધીનો જે સમય છે એ શુભત્વને આપવા વાળો સમય છે। રાહુકાળની વાત કરવામાં આવે તો 12:54 2:17 સુધીનો સમય છે એ રાહુકાળનો સમય છે। તો આ સમય દરમિયાન સાચવીને કામકાજ કરવાનું। બુધવાર છે મુસાફરી માટે તો વર્જી માનવામાં આવે છે અને એમાંય નૈઋત્ય ખૂણો હોય કે ઈશાન ખૂણો હોય તો આ મુસાફરી માટે વર્જી માનવામાં આવે છે। કર્ક રાશિ જેના અક્ષર ડ અને હ છે આવા જાતકો માટે આજનો દિવસ સાચવીને કામકાજ કરવાનું રહેશે। પણ विनायक चतुर्थी होवाना कारणे भगवान श्री गणपति ने मोदक कहता लाडू नो प्रसाद धरावामां आवे अथवा तो गोल भाखरी ने भागी थोड़ू घी नाखी अने नो लाडुओ बनावी एक ही संख्या में 1, 3, 5, 7, 9 के 11 भगवान गणपति ने प्रसाद तरीके धरावामां आवे अने ए प्रमाणे भगवान गणपति ने संकट नाशन गणेशोत्रना 13 पाठ करवामां आवे तो दरेक माटे आजनो दिवस अनुकूल बनी जशे। जय गणेश। बिल्कुल। तो दर्शक मित्रों आगळ 12 राशिना जातकोनो दिवस केवो रहेशे तेनी पण जानकारी आपीशुं। रोकाईए एक नानकडा ब्रेक माटे। વેલકમ બેક દર્શક મિત્રો। એક કોલર આપણી સાથે જોડાયા છે, નિશાબેન નામ છે અને પોરબંદરથી આપણી સાથે જોડાયા છે। નિશાબેન નમસ્કાર, શું પૂછવું છે આપને? આ મારા ભાઈ વિશે પૂછવું છું જી, કે સુધીર નામ છે એનું, જન્મ તારીખ સમય સ્થળ 21/9/1991 સમય બપોરે 1:30 13:30 જન્મ સ્થળ પોરબંદર શું પ્રશ્ન હતો ભાઈનો? એમાં એમના લગ્ન યોગ ક્યારે છે, કઈ રાશિ સાથે લગ્ન થશે? એકાદ વખત અર્પણ થયેલું હતું? હેલો, હા એકાદ વખત અર્પણ થયું હતું? ના ના। તો પછી તમે એના માટે પહેલા તો અર્ક વિવાહ કરાવી લેજો, કારણ કે ધનરાશિનો રાહુ બેઠેલો છે દેહ ભાવ ની અંદર, દ્વિકલત્ર યોગ ઉભા કરે, બે લગ્નના યોગ ઉભા કરે છે। તો દાંપત્યજોની શાખા કે 29મું વર્ષ તો પૂરું થશે, 6 મહિના પછી 30મું વર્ષ બેસે, ભાઈ 31મું વર્ષ બેસે, તો આ સમયે કદાચ અર્ક વિવાહ કરાવવો જરૂરી છે।
બીજું દાંપત્યનો કારક શુક્ર ખાડામાં બેઠેલો છે, તો અહીંયા શુક્રની પણ કોઈ પૂજા જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો સારી સફળતા અપાવે. શુક્ર માટે કુળદેવીના મંત્ર જાપ, સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, આ મંત્રની સાથે સાથે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવમ, આ મંત્રના સંપુટ સાથે દરરોજ એક માળા પોતે કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. સાતમા સ્થાનનો માલિક બુધ એ ગુરુ સાથે જોડાયેલો હોવાના કારણે લગ્ન જીવનનું સુખ તો સારું દેખાઈ જ રહ્યું છે, પણ અહીંયા મને લાગે છે રાહુની પીડાના કારણે કદાચ આટલા વર્ષ નીકળી ગયા છે. સૂર્ય મંગળનો અંગારયોગ સ્વભાવની થોડી ઉગ્રતા પણ હોવા સંભાવના દેખાતી હોય તો આપણા ગોરબાપા પાસે સૂર્ય મંગળના અંગારયોગની પૂજા ચોક્કસ કરાવી લેજો તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. ગુરુનું રત્ન ધારણ કરે અને બૃહસ્પતિ સાનિકા કે સિંહ રાશિમાં જ્યારે પણ ગુરુ આવતો હોય ત્યારે લગ્ન યોગમાં વિલંબ જોવા મળ્યા છે, તો આવા સમયે એક બૃહસ્પતિ શાંતિ આવે છે એ કરાવી લેવામાં આવે અને ગુરુનું રત્ન ધારણ કરવામાં આવે, અવશ્ય સફળતા મળશે. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન થાય, મિથુન રાશિથી, સિંહ રાશિથી, વૃશ્ચિક રાશિથી અને વૃષભ રાશિથી ચારથી સારું લેણું દેખાઈ રહ્યું છે. જય ગણેશ. બિલકુલ, દિવ્યાબેન જોડાયા છે આણંદથી આપણી સાથે. નમસ્કાર દિવ્યાબેન. હા, મારી જન્મ તારીખ 18/9/1997 સમય ગવર્મેન્ટ જોબ આપવાની છે, એક્ઝામ આપવાની છે ગવર્મેન્ટ જોબ માટે, તો શું એમાં મને સફળતા મળશે અને એના માટે શું કરવું? પ્રયત્ન વધારે કરવાથી સફળતાના ચાન્સ દેખાઈ રહ્યા છે, કારણ કે વૃશ્ચિકાધિપતિ ભાગ્યસ્થાન નો માલિક મંગળ અધિશત્રુ બની શુક્ર સાથે જોડાયેલો છે અને આઠમા સ્થાનમાં હોવાના કારણે મને લાગે છે કદાચ થોડીક મહેનત વધારે કરશો તો સફળતા મળશે. ચંદ્ર અને શનિ વિષયોગ બનાવી રહ્યા છે દેહભાવની અંદર, તો એના કારણે પણ તમારા કાર્યક્ષેત્રમાં અવરોધો દેખાતા હોય તો ચંદ્ર અને કેતુના ગ્રહણયોગની પૂજા કરવી જોઈએ. ચંદ્ર અને કેતુના ગ્રહણયોગની પૂજા સાથે શનિ ચંદ્રના વિષયોગની પૂજા કરવી જોઈએ. સાથે સાથે દરરોજ સવારમાં હે ત્ર્યંબકમ મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન હે, આ મંત્ર બને તો 27 વખત બોલવો જોઈએ અથવા તો 54 વખત અથવા 108 વખત એનો મંત્ર જાપ કરવો જોઈએ, તો એનાથી તમારી પ્રસન્નતામાં વૃદ્ધિ થશે અને કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થશે. બુધ અને રાહુ, જેને કહેવાય વાણીનો કારક એ બુધ છે, રાહુ સાથે છઠ્ઠા સ્થાનમાં દોષકારક બની રહ્યો છે, તો આવા સમયે ચોથા સ્થાનનો માલિક છઠ્ઠા સ્થાનમાં હોવાના કારણે બુધનું રત્ન ધારણ કરો તો પણ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, બે રાશિ લઈ લઈએ, મેષ અને વૃષભ રાશિની શરૂઆત કરીએ આપણે. મેષ રાશિની વાત કરીએ તો અલય અક્ષરવાળા જાતકોએ મેષ રાશિના જાતકો છે, તબિયતની બાબતમાં આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. કામકાજમાં થોડીક સાવધાની પણ રાખવી પડશે. પારિવારિક જવાબદારીમાં આજના દિવસ માટે વધારો થાય તેવી પણ સંભાવનાઓ દેખાય છે. તમારા વિઘ્ન સંતોષીઓ કામમાં નુકસાન ન કરાવે એના માટે થોડીક કાળજી રાખી અને આગળ વધવું પડશે. આજના દિવસને શુભત્વ આપવું હોય તો ભગવાન ગણપતિની પૂજા એટલા માટે કરવાની રહે કે આજે વિનાયક ચતુર્થી છે, તો ભગવાનને ગણપતિને ધરો ચડાવવામાં આવે, ગોળ ચડાવવામાં આવે, પગે લાગવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે, તમારી સફળતા તમને ત્યાં પ્રાપ્ત થશે. એકનો અંક તમને લાભ કરાવડાવે, લાલ રંગ દ્વારા ખૂબ જ સારી સફળતા મળશે. વૃષભ રાશિ, અક્ષર જેના બહુ છે, સ્વામી જેનો શુક્ર છે એવા વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસ માટે આવક અને જાવકનો જો વિચાર કરવામાં આવે, ખર્ચાઓ થોડા વધતા હોવાના કારણે આવક દેખાય નહીં આવું બની શકે આજના દિવસ માટે. કોઈ પણ કામકાજની અંદર અટવાયેલા રહેશો આજે. ધંધાકીય બાબતોમાં નવી સારી તકો મળે તો એને સ્વીકાર કરી લેજો, કારણ કે આજે મળેલી તકો લાંબા સમય સુધી તમને સારો લાભ કરાવડાવશે. માનસિક શાંતિ પણ જણાય અને સાથે સાથે આનંદમાં પણ વધારો થાય. હવે આનાથી વધારે સારું શું જોઈએ? ભગવાન ગણપતિ તમને ખૂબ જ રાજી રાખે આજના દિવસ માટે. શુભત્વને આપવાવાળો અંક તમારો 2 છે, સફેદ રંગ દ્વારા તમને સારો લાભ થશે. જય ગણેશ. બિલકુલ. તો દર્શક મિત્રો, આગળ મિથુન અને કર્ક રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે એ પણ આપને જણાવીશું. રોકાઈએ નાનકડા બ્રેક માટે. વેલકમ બેક દર્શક મિત્રો, આચાર્યશ્રી અને ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા આપણી સાથે જોડાયેલા છે. મહેન્દ્રભાઈ, મિથુન અને કર્ક રાશિના લોકોનો દિવસ કેવો રહેશે? મિથુન રાશિ, ક છ અને ઘ અક્ષરવાળા જાતકો એ મિથુન રાશિના જાતકો છે. સ્વામી એનો બુધ છે. મિત્રો, આજના દિવસ માટે કદાચ મહેનત કરશો તો પરિણામ સારું મળવાનું છે, કારણ કે આજના દિવસ માટે ભગવાન ગણપતિની કંઈક મહેર છે, કારણ કે મિથુન રાશિવાળા જાતકોને ક્યાંક થોડા લીલા લહેર છે. કારણ કે મનોકામનાઓની પૂર્તિ માટે પણ સમય સારો છે. કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા હોય, ખાસ કરી લાંબા રોકાણ કરવાના હોય, તો થોડી સાવધાની રાખવી પડશે. જીવનસાથી હોય, સંતાનો હોય, પરિવાર હોય, આજના દિવસ માટે ભરપૂર સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થશે. ભગવાન ગણપતિને દુર્વા ચડાવી અને ભગવાનની પૂજા કરો તો સારી સફળતા મળશે. તમારા માટે શુભત્વને આપવાવાળો અંક 3 છે,
લીલો રંગ તમને ભાગ્યશાળી મળશે. હવે વાત કરી લઈએ કર્ક રાશિ. ડ અને હ અક્ષર વાળા કર્ક રાશિ વાળા જાતકોને વડીલો દ્વારા સારા આશીર્વાદની સંભાવનાઓ દેખાય છે. કોઈ પણ નજીકના સંબંધીઓની સારો સહકાર પણ પ્રાપ્ત થાય, સારો સહયોગ મળે. ધંધાકીય ક્ષેત્રમાં પણ નવી આવકના પ્રાપ્ત થાય અને નવું કામકાજ કરવાના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. મોટાભાગે આજના દિવસને જો વધારે સફળતા આપવી હોય તો સામાન્ય રીતે એમ કહેવાય છે કે હરિની હાટડીએ મારે રોજનું હટાણું, ક્યાંક ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરવામાં આવે, ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રના જાપ કરવામાં આવે અને કોઈ યથાશક્તિ ચોખાનું દાન કરવામાં આવે તો તમારો આજનો દિવસ સારો રહેશે. ચારનો અંક તમને ખૂબ જ લાભ કરાવડાવે, સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, કોલર આપની સાથે જોડાયા છે. યશભાઈ છે, અમદાવાદથી જોડાયા છે. જી યશભાઈ. જી જય ગણેશ મહેન્દ્રભાઈ. યશભાઈ કેમ છો? જય ગણેશ. જય ગણેશ. મજામાં. જી મને મારા પપ્પા વિશે પ્રશ્ન પૂછવો છે. મારા પપ્પાનું નામ છે સુરેશભાઈ. એમની જન્મ તારીખ છે 4/12/1969. જન્મ સમય છે 5:15 વાગે અને જન્મ સ્થળ છે વેરાવળ. મારા પપ્પા ફર્નિચરનો ધંધો કરે છે અત્યારે, અને જોઈએ એવી ધંધામાં અત્યારે સફળતા મળતી નથી. અત્યારે ધંધામાં મંદીનો માહોલ જોવા મળે છે અને ધંધામાં જે આવક કમાય છે એ પૈસા પણ બચતા નથી. તો કોઈ એવો ઉપાય કહો કે ધંધો સારો ચાલે અને સારી સફળતા મળે. અને બીજું કે મકાન લેવાના યોગ ક્યારે છે? મંગળ મકર રાશિની અંદર 4th સ્થાનમાં છે. વર્તમાન સમયે શનિ મહારાજનું પરિભ્રમણ પણ એ જ રાશિ ઉપર ચાલી રહ્યું છે. ગુરુ મહારાજ પણ 4th મહિનામાં એ સ્થાન ઉપરથી બદલાશે. મતલબ કે મને લાગે છે ત્યાં સુધી જેઠ મહિના એટલે વૈશાખ મહિનાના અંત પછી ધંધાકીય ક્ષેત્રમાં ધીમે ધીમે પ્રગતિ દેખાશે અને દિવાળી સુધીમાં કદાચ ધંધાની અંદર એક સારી એક સગવડતા પ્રાપ્ત થાય એવા યોગ અહીંયા બની રહ્યા છે. સામાન્ય રીતે જયારે આપણે કામ કરતા, ખાસ કરી તમે કહ્યું એ પ્રમાણે ફર્નિચરનું કામકાજ કરે છે, તો એક વ્યક્તિ આમાં કામકાજ કરી શકે નહીં. એની સાથે એના સહયોગીઓ પણ જોઈએ, અથવા તો ગમે તે રીતે કોઈનો ઓર્ડર લેવાનો હોય ત્યારે, કોઈ અન્ય વ્યક્તિઓનો આશ્રય લેવાનો હોય ત્યારે. મેષ રાશિનો શનિ કુંડળીમાં 7મા સ્થાનમાં હોવાના કારણે વર્તમાન કાળે વૃષભ રાશિમાં રાહુ પણ ચાલે છે. તો અહીંયા શનિ મહારાજની ઉપાસના, જો સારા ધંધાની પ્રગતિ જોઈતી હોય તો શનિ મહારાજની ઉપાસના કરવી જોઈએ. દેવતાઓની અંદર શનિ મહારાજનું જો ધ્યાન કરવામાં આવે તો હનુમાનજી મહારાજ યાદ આવે. તો સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ ભગવાન ગણપતિ માટે જે અક્ષીર માનવામાં આવે છે, એમ હનુમાન ચાલીસા એ ભગવાન હનુમાનજી માટે અક્ષીર માનવામાં આવે છે. આમ તો કોણસ્થ પિંગલો બભરૂ કૃષ્ણ રૌદ્રન તકો યમઃ સૌરી શનિશ્ચરો મંદા પીપલાદે સંસ્તુતા, આ ભગવાન શનિના 10 નામ છે. અને એતાની 10 નામાની પ્રાતર ઉત્થાય પટે શનિશ્ચર કરતા પીડા ન કદાચિત ભવિષ્યથી. સવારમાં આ પાઠ જો કરવામાં આવે તો પણ ધંધાકીય ક્ષેત્રમાં ઉન્નતિ થાય. ભાગીદારીવાળા કામકાજ કરવાના આવે, શનિ મહારાજના મંત્રનું જાપ કરવામાં આવે, કરાવડાવવામાં આવે અથવા એને લગતું દાન કરવામાં આવે તો નજીકના સમયમાં સારા પરિણામો મળશે આવી આશા રાખી શકાય. જય ગણેશ. અલ્પેશભાઈ જોડાયા છે અમદાવાદથી. જી અલ્પેશભાઈ, શું સવાલ છે આપનો? હલો અલ્પેશભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? અલ્પેશભાઈ ચાલુ ફોને ચોખ્ખું મારી લીધું શું? ઠીક છે, ચલો આપણે રાશિ લઈ લઈએ. તો મહેન્દ્રભાઈ, સિંહ અને કન્યા રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? આમાં ભાગ્ય આને કહેવાય, બહુ સમય પછી બહુ મહેનત કર્યા પછી એ ફોન લાગે અને વાત ન થઈ શકે, આને કહેવાય ભાગ્ય. બરોબર. તો વાત કરી લઈએ સિંહ રાશિના જાતકોનો. મ અને ટ અક્ષર વાળા એ સિંહ રાશિના જાતકો છે. આજના દિવસ માટે ભાગ્યમ ફલતી સર્વત્ર, ભાગ્ય હંમેશા ફળતું હોય છે. તો આજનું ભાગ્ય તમારું અનુકૂળ દેખાઈ રહ્યું છે. ભાગ્યોદયમાં ઉજળી તકો મળશે આજના દિવસ માટે. પણ બને ત્યાં સુધી કોઈ પણ કામકાજ હાથમાં લેતા પહેલા ઉતાવળ ન કરશો, કારણ કે ધીરી બાપુડિયા, ધીરે ધીરે કામ કરશો તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. સંતાનો સાથે મતભેદ ન થાય તેના માટે થોડીક કાળજી આજના દિવસ માટે રાખવી પડશે. બીજું, મુસાફરીના યોગ પણ બની રહ્યા છે. કોરોના કાળ હવે વધારે વકરી રહ્યો છે ત્યારે મુસાફરી બને ત્યાં સુધી ન થાય આનું ધ્યાન રાખવું રહ્યું. પણ કદાચ એવું અગત્યનું કામકાજ લાગે તો ચોક્કસ કરવું જોઈએ. તમારા માટે સૂર્યનારાયણની ઉપાસના, ગાયત્રી મંત્રનો જાપ અને સાથે સાથે આજના દિવસ માટે ભગવાન ગણેશની કરેલી પૂજા તમને સારો લાભ કરાવડાવશે. 5નો અંક તમારા માટે ભાગ્યશાળી ગણાય. લાલ અને મરૂણ રંગ તમને ખૂબ જ ઉપયોગી બનશે. હવે વાત કરીએ કન્યા રાશિની. પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકો છે. આ મોટાભાગે ણ અક્ષર તો કોઈનો હોતો નથી, પણ બધા 12 અક્ષરીના અક્ષરો કક્કાના અક્ષરો પ્રમાણે અક્ષરો તો લેવા પડે. ઢ અક્ષર ઉપર કોઈનું નામ ના હોય, જે પઠોણ ઠ અક્ષર ઉપર કોઈનું નામ ના હોય, પણ રાશિ પ્રમાણે લેવા પડતા હોય. તમારી શિથિલતા તમને નુકસાન ન કરાવે એના માટે આજના દિવસ માટે કાળજી રાખવી પડશે. ઘણી વખત વાંક આપણો હોય અને બીજાના માથે આપણે નાખી દેતા હોઈએ છીએ. શું કામ? કે આપણી શિથિલતા છે, આપણે કામ કરી શકતા નથી અને પેલાના કારણે ના થયું, આને મારું કામ ના કર્યું, પેલાના કારણે મને આ તકલીફ, આવું ના વિચારતા આજના દિવસ માટે. કારણ કે શિથિલતા તમને નુકસાન કરાવશે આજના દિવસ માટે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજના દિવસ માટે થોડીક કાળજી રાખીને રોકાણ કરી લેજો. સ્નેહીજનોના આશીર્વાદ જો મળે ને તો તમારા કામ સુધરી જશે આજના દિવસ માટે. કામકાજમાં કદાચ
મહેનતનું પ્રમાણ થોડું વધુ રહે તેવી પણ સંભાવનાઓ દેખાય છે. મતલબ શિથિલતાનો ત્યાગ કરો, મહેનતને વધારી દો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. ગાયને લીલું ઘાસ ખવડાવી ભગવાન ગણપતિની પૂજા કરી લો તો પણ તમને વિશેષ ફળ મળશે. છ નો અંક લાભ કરાવડાવે, સાથે સાથે આછો પીળો રંગ અને આછો લીલો રંગ તમને ખૂબ જ લાભ કરાવડાવશે. જય ગણેશ. બિલકુલ. અલ્પાબેન જોડાયા છે અમદાવાદથી. નમસ્કાર અલ્પાબેન. નમસ્કાર. જય જીનેન્દ્ર. હાલો. મારે મારી બેબી માટે પ્રશ્ન પૂછવાનો છે. જન્મ તારીખ, સમય અને સ્થળ. એની જન્મ તારીખ છે 16/7/1992. 16/7/1992 સમય. સમય સાંજે 5:47. 17:47 જન્મ સ્થળ. સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? એના લગ્ન માટેનું પૂછવાનું હતું. એને માંગા આવે છે પણ આગળ વાત ચાલતી નથી. તમને બેન ભક્તામ્બર સ્તોત્ર આવડે છે? ના. તો અહીંયા શીખવું પડશે. એનું કારણ છે કે ભક્તાંબર સ્તોત્રની જે એક બીજી ગાથા છે, યહ સંસ્તુતઃ સકલ વાંગ્મય તત્વ બોધા દુધ ભૂત બુદ્ધિ પટુ ભી સુર લોકનાથે, આ એક બીજી ગાથાનું પારાયણ દીકરીને કરાવડાવવું પડશે. કારણ કે શુક્ર કુંડળીની અંદર 8મા સ્થાનમાં છે. શુક્ર નબળો બની રહ્યો હોવાના કારણે 28 વર્ષ પૂરા થયા, 3 મહિના પછી 29મું વર્ષ પણ પૂરું થશે. તો લગ્ન યોગની અંદર સારી સુખાકારી માટે એનો કારક ગ્રહ જે છે શુક્ર, શુક્ર ખાડામાં બેઠેલો છે. તો ભક્તાંબરની બીજી ગાથાનું પારાયણ કરવું પડશે. કોઈપણ ચાંદીના ગ્લાસની અંદર પાણી ભરવામાં આવે, સ્ફટિકની નવકારવાળી લેવામાં આવે, 28 મણકાની હશે તો વધારે સારું રહેશે. તો એ પ્રમાણે 28 આ પાઠ કરી અને જે જળ તૈયાર થાય એ પાણીને પીવાનું રહેશે. તો આ પ્રમાણે કરવાથી સારો ફાયદો થાય. નમો અહિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોયસવો શ્રાવણમ, એમાં નમો ઉવજ્જાયણમ આ મંત્રનો નિયમિત રીતે સવારમાં એક માળા કરી એક નવકારવાળી કરે તો પણ એના દાંપત્ય જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. સૂર્ય શુક્ર સાથે યુતિમાં હોવાના કારણે મનપસંદ પાત્ર સાથે લગ્નની સંભાવનાઓ દેખાય છે. પણ 7મા સ્થાનનો માલિક 8મા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે બુધનું એક સારું રત્ન પહેરવામાં આવે, બુધની વીંટી પહેરવામાં આવે તો પણ લગ્ન યોગમાં સારી સુખાકારી દેખાય. શનિ મહારાજ ચંદ્ર સાથે હોવાના કારણે એની શાંતિ પણ ભણાવી લેજો, એનાથી પણ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. હેમાબેન જોડાયા છે લીંબડીથી. નમસ્કાર હેમાબેન. નમસ્કાર. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ હેમાબેન. કેમ છો? મજામાં? હાજી. હવે મારા બેન ના ભાણિયા વિશે પૂછું છું. જન્મ તારીખ, સમય, સ્થળ. 6/10/99 બપોરે 12 વાગે. થોડુંક આમ મોઢું ખોલીને બોલો, તમને સંભળાય. 6/10/99. 6/10/1999 સમય. 6/10/99 બપોરે 12 વાગે. અને જન્મ સ્થળ ધોળકા. ધોળકા, બરાબર. શું પ્રશ્ન હતો? હવે એના માટે એ પ્રશ્ન હતો કે એની એને નોકરીમાં વધારે લેવાનું છે કે ધંધામાં? અત્યારે પાન બીડી સિગરેટનો ધંધો કરે છે અને ભણતો છે. કન્યાધીપ બુધ, બુધ કુંડળીની અંદર જો જોવા જઈએ તો લાભસ્થાનની અંદર તુલા રાશિમાં છે. ચંદ્ર સાથે રહેલો શુક્ર અહીંયા કુંડળીમાં સારા પરિણામો આપે તેવી સંભાવનાઓ દેખાય છે. મીન રાશિનો સ્વામી ગુરુ 5મા સ્થાનમાં છે અને 7મા સ્થાનનો માલિક પણ બુધ બને એકાદશ સ્થાનમાં. ધંધાકીય ક્ષેત્રમાં વધારે સારી સફળતા અપાવે. કોઈપણ જીવન જરૂરિયાતને ચીજ વસ્તુ અથવા દૈનિક વ્યવહાર જેને કહેવાય તો એવા ધંધાકીય ક્ષેત્રની અંદર એને લાભ થાય. કારણ કે શુક્ર સાથે બેઠેલો ચંદ્ર બિલકુલ નજીક છે. ચંદ્ર 10 અંશનો, શુક્ર 5 અંશનો હોવાના કારણે જીવન જરૂરિયાતવાળી કોઈપણ ચીજ વસ્તુઓ હોય તો એ બધી બાબતોમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને. પણ થોડો ચઢાવ ઉતાર એને ધંધાકીય ક્ષેત્રમાં એટલા માટે જોવા મળે કે 5મા સ્થાનમાં ગુરુ તો છે જ, પણ કારક ભાવનો નાશ કરે એ પ્રમાણે 5મા સ્થાનનો નાશ ગુરુ કરે છે. અને એમાં પાછો શનિ સાથે બેઠેલો છે, શનિ મેષ રાશિમાં નીચનો બને છે. તો એવા સમયે શનિની ઉપાસના કરવાથી એને ધંધાકીય ક્ષેત્રમાં સારી તકો મળે. શનિની ઉપાસના માટે શું કરવા જોઉં કે દર શનિવારના દિવસે પીપળાના થડમાં માટીના કોડિયામાં સરસ્યના તેલનો 2 મોઢાનો આડીવટો દીવો કરી શનિ સ્તોત્રનો પાઠ કરે તો એને સારી સફળતા મળે. પોતાના શરીરના માપનો કાળો ઊનનો દોરો જમણા હાથના કાંડે માતાના હાથે બંધાવે અને દર મહિને જ્યારે બાંધ્યો હોય ત્યારે દર મહિને છોડી પાછું ફરતી બાંધાવે અને દર શનિવારના દિવસે કૂતરાને કોઈ પણ રોટલી અથવા ગોળ ખવડાવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. વૃશ્ચિક રાશિનો મંગળ 12મા સ્થાનમાં છે. સ્વભાવની થોડી ઉગ્રતા હોય, ઉતાવળિયું કામકાજ હોય અને એના કારણે તમે જોજો સ્થિરતા ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જયારે માણસ શાંતિથી કામ કરે. ધંધામાં એમ કહેવાય છે કે 1000 દિવસ ગાદી તપે પછી ધંધો કરી શકે, તો આ પ્રમાણે ઉતાવળિયા નિર્ણયો ન લે એના માટે પણ એને કાળજી રાખવી રહેશે. ધંધાના સ્થાનમાં બેઠેલો સૂર્ય સૂચવે છે કે સવારમાં નિયમિત ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, તો તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? ર અને ત અક્ષર એ તુલા રાશિના જાતકોના અક્ષર છે જેનો સ્વામી શુક્ર છે. રાશિમંડળની આ 7મી રાશિ છે. કોઈપણ કામકાજ એમાં ભાગીદારી વાળા કરવાના હોય તો આજના દિવસ માટે તુલા રાશિવાળા જાતકોને લાભની સંભાવનાઓ થોડી વધી રહી છે. વેપારીઓ સાથેના સંબંધોમાં એક સારો સુધારો જોવા મળશે આજના દિવસ માટે. સંબંધો દ્વારા લાભ પણ થવાની સંભાવનાઓ દેખાય છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવું,
વ્યવહારમાં ચોખ્ખા રહેવું, આજના દિવસ માટે વ્યવહારમાં ચોખ્ખા રહેશો તો તમારા કાર્ય અમથાય અડધા સરળ બની જવાના છે. લેવડ દેવળમાં જેટલી તમે કાળજી રાખશો અને કાળજી રાખીને કામકાજ કરશો એટલી સફળતા તમને પ્રાપ્ત થશે. ભગવાન ગણપતિને કંકુવાળા ચોખ્ખા કરી અને 108 વખત ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રનો જાપ કરી ભગવાન ગણપતિ પર ચડાવી દો તો તમને સારા લાભની સંભાવનાઓ પ્રબળ બનશે. 7 અંક લાભ કરાવડાવે દૂધિયો રંગ તમારા માટે આજે ભાગ્યશાળી ગણાશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય અક્ષરવાળા જાતકો એ વૃશ્ચિક રાશિના જાતકો છે, જેનો સ્વામી મંગળ છે, રાશિ મંડળની 8મી રાશિ છે. શેર બજાર, કોમોડિટી અથવા તો કોઈ પણ પ્રકારના આવા કામકાજ કરતા હોય તો તમારા કુંડળીમાં પણ ગ્રહો પ્રબળ હોવા જરૂરી છે તો સારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાશે. વ્યવસાયમાં નવી તકો મળે એના દ્વારા સારો લાભ થાય. ધંધાકીય પ્રવાસના પણ યોગ બની રહ્યા છે આજના દિવસ માટે. પરિવારમાં તનાવ, થોડીક માનસિક અશાંતિનો પણ અનુભવ થાય પણ આવા સમયે સિદ્ધિ અને બુદ્ધિ સાથે ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે, ઉમરાના ભાગમાં 5 ચાંદલા કરી ભગવાન ગણપતિનું સ્મરણ કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. તમારા માટે 9 અંક લાભ કરાવડાવે. પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે પણ સાથે સાથે લાલ રંગ પણ તમારા માટે ખૂબ જ ઉજળો ગણાશે. બિલકુલ, ઉર્મિલાબેન જોડાયા છે આપની સાથે જુનાગઢથી. જે ઉર્મિલાબેન, શું પૂછવું છે આપને? હેલો, જય ગણેશ. જય ગણેશ ઉર્મિલાબેન. હા, મારી 32 વિશે પૂછવું છે. અત્યારે એની જન્મ તારીખ છે 11/3/95. બરાબર. હા, શનિવાર અને સવારે 7 વાગે. 11/3/1995 અને સવારમાં 7 વાગે. 7 વાગે જન્મસ્થળ? જન્મસ્થળ જુનાગઢ. બરાબર, શું પ્રશ્ન હતો? હા, એ અત્યારે યુપીએસસી ની તૈયારી કરે છે, એક્ઝામ આપે છે, એમાં સક્સેસ થશે અને લગ્ન ક્યારે થશે? સોરઠ ધરાથી સંચર્યા જીડી ન ચડ્યા ગઢ ગિરનાર, ના નાયા ગાયો ગોમતી એનો એળે ગયો અવતાર. આવો જુનાગઢનો આ પ્રશ્ન હોય ત્યારે શનિ મહારાજ સૂર્ય સાથે જોડાયેલા હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અવસરો ચૂકી જતા હોય, અથવા તો અભ્યાસની અંદર જે વસ્તુ પ્રાપ્ત થવી જોઈએ, ફળ મળવા જોઈએ, એની જગ્યાએ થોડા ઓછા મળે, આવી સંભાવનાઓ કુંડળીના આધારે આપણે જોઈ શકીએ છીએ. કારણ કે સૂર્ય અહીંયા અધિશત્રુ બને છે, શનિ પ્રબળ બને છે, તો શનિની આ દ્રષ્ટિ ખોટી છે. શનિ પોતે બેઠો છે, સ્થાન સારું છે એનું, પણ સૂર્ય સાથે હોવાના કારણે આ યોગને સંઘર્ષ યોગ કહેવામાં આવે છે. શનિની એક દ્રષ્ટિ પડે છે તૃતીય પરાક્રમ સ્થાન ઉપર, એક દ્રષ્ટિ પડે છે 7મા સ્થાન ઉપર અને એક દ્રષ્ટિ પડે છે 10મા સ્થાન ઉપર, જ્યાં બૃહસ્પતિ કરતા વિદ્યાનો કારક ગુરુ બેઠેલો છે. તો અભ્યાસમાં સફળતા જોઈતી હોય તો થોડી મહેનત વધારે કરવી રહી, સૂર્ય અને શનિના સંઘર્ષ યોગના દોષનું પણ વિધિવત નિવારણ કરાવડાવવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે વાત કરીએ લગ્ન યોગ ક્યારે, તો 27મું વર્ષ હવે ચાલુ થઈ ગયું છે. તો આ વર્ષ દરમિયાન લગ્નના સારા યોગ ઉભા થઈ રહ્યા છે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ, સિંહ રાશિ, તુલા રાશિ, મકર રાશિ અને કર્ક રાશિ આ 4 રાશિ સાથે સારી લેણા દેણી પણ દેખાઈ રહી છે. શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ અહીંયા 7મા સ્થાન ઉપર પડતી હોવાના કારણે આ 27મા વર્ષે લગ્ન યોગની સંભાવનાઓ છે. જો 27 વર્ષે ન થાય પાછું 29મા વર્ષે જાય પણ ગણપતિ બાપાની કૃપા થશે તો ચોક્કસ 27મા વર્ષે એનું લગ્ન થઈ જશે. જય ગણેશ. બિલકુલ, મહેશભાઈ જોડાયા છે સુરતથી. નમસ્કાર મહેશભાઈ. નમસ્કાર, શું પૂછવું છે? જય ગણેશ સુરેશભાઈ. હા મહેશભાઈ, ત્યાં તમે આવી ગયા છે કુસંબા. હા, 24/9/1965. 24/9/1965 સમય, જન્મ સમય 6:05 સવારમાં. હા સવાર. ધારો જન્મ સ્થળ માટીએડ અંકલેશ્વરા લોકો. બરાબર, શું પ્રશ્ન હતો? પ્રશ્નમાં ધંધો તો થાય છે પણ પૈસાની બચત નથી થતી અને પ્રોપર્ટી આપણે આગળ કઈ વાત કરેલી વિચારતી નથી, તમે મારા ઘરે આવેલા ને. બરાબર. હા, મંગળ સાથે રહેલો શુક્ર પ્રોપર્ટીને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો એનું કારક એ મંગળ છે અને તુલા રાશિમાં બીજા સ્થાનમાં મંગળ બેઠેલો છે અધિશત્રુ બની. પારિવારિક સંપત્તિ હોય, પૈતૃક સંપત્તિ હોય અથવા તો કોઈ પણ વ્યક્તિની સાથે ભાગીદારીથી ઉભી કરેલી કોઈ પણ સંપત્તિ કે પ્રોપર્ટી હોય તો એને લગતા કામકાજોમાં ઢીલાશ થાય. બીજી વસ્તુ, ચોથું સ્થાન એ જમીન મકાન અને મિલકતનું સ્થાન છે, એનો સ્વામી ગુરુ અધિશત્રુ બની અને 10મા સ્થાનમાં બેઠેલો છે, એ પણ સંપત્તિને લગતા પ્રશ્નમાં ક્યાંક ને ક્યાંક તકલીફ ઉભી કરાવડાવે. અત્યારે વર્તમાન સમયે શનિ મહારાજ બેઠેલા છે 5મા સ્થાનમાં તમારી કુંડળીમાં, તો 5મા સ્થાનમાં રહેલા શનિની પૂર્ણ દ્રષ્ટિ ત્રીજી પડે છે 7મા સ્થાન ઉપર. કોઈ પણ વ્યક્તિ દ્વારા કામકાજ કરવાનું હોય, કોઈ પણ વ્યક્તિના આશરે કામકાજ કરવાનું હોય તો એમાં બહુ ભલીવાર થાય નહીં, તો થોડાક સમયની રાહ જોવી પડશે. 2021 નવેમ્બર મહિના સુધી વિશેષ કોઈ એવા સારા યોગો દેખાતા નથી કે જેના કારણે આપણા હાથમાં કંઈક સારું કામ થાય અને આપણને સારી પ્રગતિના એંધાણ દેખાય, પણ આવા સમયે મને લાગે છે ત્યાં સુધી 5મા સ્થાનનો માલિક શનિ
છઠ્ઠા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે વર્તમાન કાળે શનિની ઉપાસના ખૂબ જ સારો લાભ કરાવડાવશે. હનુમાનજી મહારાજની પૂજા પણ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. બિલકુલ મહેન્દ્રભાઈ. તો દર્શક મિત્રો, આગળ ધન અને મકર રાશિની વાત કરીશું. રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક દર્શક મિત્રો. હવે વાત કરીશું ધન અને મકર રાશિની. મહેન્દ્રભાઈ, ધન અને મકર રાશિના લોકોનો દિવસ કેવો રહેશે આજે? ગઈ સંપત ફરી સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં અને ગયા ના આવે પ્રાણ. જેની ભોધફો અને ઢ અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે ગુરુ પ્રધાન રાશિ છે રાશિમંડળની. આજે આ નવમી રાશિ છે. વ્યવસાયમાં કોઈ નવા અવસર મળે, નવી તકો મળે તો એનો સ્વીકાર કરી લેજો, કારણ કે સમય આજના દિવસ માટે અનુકૂળ બની રહ્યો છે. તો અનુકૂળે જગન્નાથ, સાનુકૂળે જગત રહે. ભગવાન અનુકૂળ હોય તો સમય અનુકૂળ થાય અને સમય અનુકૂળ હોય તો જગત અનુકૂળ થાય. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. એટલા માટે કહ્યું છે કે જગન્નાથ સ્વામી નયન પથગામી ભવ તુમે. કામકાજમાં કદર થશે આજના દિવસ માટે. શત્રુપક્ષ દ્વારા થોડીક સાવધાની રાખવી પડશે. જો આટલું કામકાજ થાય તો ખૂબ જ આજનો દિવસ તમારા માટે મંગલકારી બની જશે. તમારા માટે નવનો અંક લાભ કરાવડાવે. પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. મકર રાશિ એ રાશિમંડળની દસમી રાશિ છે જેનો સ્વામી શનિ છે. ખ અને જ અક્ષરવાળા જાતકો માટે આજના દિવસ માટે તમારા જે જીવન સાથી છે એની સાથેના સંબંધોમાં આજના દિવસ પર એક સારી મધુરતા દેખાશે. મતલબ મધુર બનાવવા પણ પડશે. સાથે સાથે નાના મોટા પ્રવાસની પણ સંભાવનાઓ છે. સાથે ખોટા ખર્ચાઓ ઉપર જેટલો કાબુ વધારે રાખશો એટલો જ આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કોઈ સારા સમાચાર આજના દિવસ માટે મળે, કર્ણપ્રિય સમાચાર જેને કહી શકાય આવા સમાચાર આજના દિવસ માટે મળે એવા પણ યોગ ચંદ્ર બળના આધારે તમારા દેખાઈ રહ્યા છે. હનુમાન ચાલીસાનું પારાયણ કરીને દિવસની શરૂઆત કરવામાં આવે. સાયંકાળે તેલનો દીવો હનુમાનજીને કરીને પગે લાગવામાં આવે, સફળતા મળી જવાની છે. તમારા માટે એક અને બે નો અંક લાભ કરાવડાવે. તમારા માટે આછો જાંબલી અને કાળો રંગ પણ લાભ કરાવડાવશે. બિલકુલ મહેન્દ્રભાઈ. કુંભ અને મીન રાશિ. કુંભ રાશિ ગ અને સ અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો, રાશિમંડળની અગિયારમી રાશિ, શનિની મૂળ ત્રિકોણ રાશિના જાતકો માટે આજના દિવસ માટે કોઈ પણ કામકાજ કરવાના હોય ત્યારે પસંદગીના કામકાજ કરજો, કારણ કે પસંદગીના કામકાજ કરશો તો સારો લાભ થશે. પરિવારજનોનો ઉત્તમ લાભ મળે, નોકરિયાત વર્ગને કાર્યમાં એક સારો સહયોગ મળે, માનસિક શાંતિનો અનુભવ થાય એવા પણ ચંદ્રબળના આધારે આજના યોગ દેખાઈ રહ્યા છે. એકંદરે આજનો દિવસ તમારા માટે આ રીતે સારો રહેશે. મીન રાશિ દ ચ જ અને થ અક્ષરવાળા મીન રાશિવાળા જાતકો માટે ધનનું સુખ સારું દેખાઈ રહ્યું છે આજના દિવસ માટે. પરિવારમાં કદાચ થોડોક તનાવ રહેશે. નાના મોટા રોકાણ કરવાના હોય તો લાભની સંભાવનાઓ દેખાય છે. માલ મિલકતને લગતા કામકાજમાં એક સારો ફાયદો આજે મીન રાશિના જાતકોને પ્રાપ્ત થશે. બિલકુલ. તો દર્શક મિત્રો, રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ મહેન્દ્રભાઈ આપને જણાવશે આજે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. વેલકમ બેક દર્શક મિત્રો. મહેન્દ્રભાઈ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ આજનો મંત્ર અને દાન? પંછી પાણી પીને છે, ઘટે ન સરિતા નીર, ધર્મ કીએ ધન ના ઘટે, કારણ કે સહાય કરે રઘુવીર. આજના દિવસ માટે પક્ષીઓને ચણ નાખવું જોઈએ, પક્ષીઓને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. અને આગામી આ ઉનાળા દરમિયાન આ બે વસ્તુ જે વ્યક્તિ કરે છે એટલે સમજી લો બધા જ કામ ભગવાન ગણપતિની કૃપાથી એના પૂર્ણ થાય છે. પણ આજથી એની શરૂઆત કરજો. બીજું, વાણી એસી બોલીએ કે મનકો આપા હોય. શીતળ વાણી હંમેશા માણસને શીતળતા આપતી હોય છે, ઉગ્ર વાણી માણસને પરેશાની આપતી હોય છે. તો આજના દિવસ માટે વાણી ઉપર જેટલો સંયમ રાખશો એટલી સારી સફળતા તમને પ્રાપ્ત થશે. અને બુદ્ધિપ્રદાયકાય બુધાય નમઃ આ મંત્રનો જાપ જે લોકો વ્યવસાયની અંદર જેમાં બુદ્ધિશક્તિનો જેને વધારે ઉપયોગ કરવાનો છે એવા વ્યક્તિઓ માટે તો ખાસ, પણ બધા વ્યક્તિઓ માટે આ મંત્ર ખૂબ જ સારો લાભ કરાવડાવશે. રીમ બુદ્ધિપ્રદાયકાય બુધાય નમઃ. આજના દિવસ માટે મગ અને ગોળ આ બે વસ્તુનું જો યથાસ્થિતિ દાન કરવામાં આવે તો સમજી લો આપણા કાર્ય પૂર્ણ થાય. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપ પણ જો મહેન્દ્રભાઈનો વ્યક્તિગત સંપર્ક કરવા માંગતા હો તો એના માટે એમનું સરનામું પણ નોંધી લેશો. જય ગણેશ.